અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર જીમ સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તેમની હાલત કફોડી બની છે। સવા વર્ષથી જીમ બંધ હોવાથી તેમને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે। 15000 થી વધુ કર્મચારીઓ બન્યા છે અત્યારે બેરોજગાર। 12000 કરોડ થી વધુ જીમ સંચાલકોને નુકસાન થયું છે। ત્યારે શહેરમાં 500 થી વધુ જે જીમ ચાલતા હતા તે બંધ થયા કોરોનાને કારણે। સંચાલકોએ જીમ શરૂ કરવા માટે સરકાર પાસે માંગણી કરી છે। કેમકે તેમનું કહેવું છે કે અહીંયા અમે સોશિયલ ડિસ્ટન્સિંગ કોવિડના તમામ નિયમોનું પાલન પણ કરાવીશું, માટે જીમ ખોલવાની પરવાનગી આપવામાં આવી જોઈએ। રાજ્યની અંદર હવે કેસ ઘટ્યા છે તેવામાં જીમ સંચાલકો માંગણી કરી રહ્યા છે કે રાજ્યની અંદર જીમ ખોલવાની મંજૂરી આપવામાં આવે। વાત અમદાવાદની આપણે કરીએ તો અમદાવાદની અંદર જીમ સંચાલકોની હાલત હાલ કફોડી બની છે। કોરોના કાળમાં હજી સુધી સવા વર્ષથી જીમ શરૂ નથી થઈ રહ્યા, ત્યારે જીમના જે સંચાલકો છે અને કર્મચારીઓ છે તેમને વિરોધ નોંધાયો છે। તો અહીંયા આપણી સમક્ષ કેટલા જીમના કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જીમ બંધ હોવાથી કેટલી નુકસાની ભોગવવાની વારો આવ્યો છે? નુકસાની તો બહુ જ ભોગવવામાં આવ્યો છે, પ્લસ અમારી ફિટનેસના અંગે પણ અમને બહુ જ એ થયું છે। આજે મંદિર મસ્જિદ બધું ખુલી ગયું છે। આજે નેતાઓ તો માસ્ક વગર ફરે છે। આજે અમે અહીંયા સેફટી સાથે અમે અહીંયા એક જીમ ઓપન કરવા માંગીએ છીએ, તો એમાં તમને શું નડે છે અમને એ જ નથી ખબર પડતી। તો મહેરબાની કરીને અમે કહીએ છીએ કે તમે જ અહીંયા આજે ફિટનેસનું ચાલુ કર્યું છે, પણ આજે તમે જ લોકો અહીંયા તાળા લગાવ્યા છે, તો મહેરબાની કરું છું કે જલ્દીથી જલ્દી આ ચાલુ કરે। બિલકુલથી આપણી સમક્ષ અન્ય પણ જીમ ચાલકો છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો અને શું માંગ છે આપણી? એકચ્યુઅલી કોરોના એ એક સવા વર્ષથી ચાલી રહેલી બીમારી છે, એમાં શું પણ પ્રિકોશન લેવાના છે એ બધા લોકોને ખબર છે। એટલે અમને જો જીમ ચાલુ કરવા દેવામાં આવશે તો અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવડાવીશું અને આવનાર લોકોને પણ ઘણી બધી ખબર છે। એની સામે એવું કહેવામાં આવે છે કે કોરોના લંગથી થતી બીમારી છે, કાર્ડિયાક એક્સરસાઇઝ કરવાથી લંગ પાવર વધે છે, લોકો ઘરે બેસી રહેશે તેમનો લંગ પાવર ઘટશે। સેમ વે જીમ ચાલુ થશે તો ઘણા લોકો એટલા ઇમ્યુન થઈ જશે કે એમને કોરોના થશે જ નહીં। અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જે લોકો જીમ કરે છે, ફિટ રહે છે, એમની પ્રતિકારક શક્તિ ઘણી બધી વધારે હોય છે, અને ઘણા બધા ડિઝીઝ જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર છે, ઘણા બધા ડિઝીઝમાં એવું છે કે તમે જીમ વર્કઆઉટ કરો તો તમારું કોલેસ્ટેરોલ પણ ડાઉન જાય છે। એટલે લોકોને ફિટ રહેવાવાળું જે વ્યવસાય છે એ બંધ છે, અને બીજા બધા સામાન્ય વ્યવસાય ગુટકા ખાવાવાળાને પણ ચાલુ છે। ફિટ રહેવાવાળા લોકોને તમે બંધ કરાવીને શું પ્રૂવ કરવા માગો છો? આજે ઇન્ડિયા યોગા ડે વિશ્વમાં ફેલાવડાવ્યું છે કે યોગા કરો, આ કરો, તો જીમ એ પણ એક એક્સરસાઇઝનો જ પાર્ટ છે, તો એને કેમ બંધ કરી દો છો? અને પણ બહુ જ લાંબા સમય સુધી તમે જે પણ ગાઈડલાઈન આપો એ અમે ફોલો કરવા તૈયાર છીએ, અને અમને જીમ ચાલુ કરવા દો। અમારી સાથે જોડાયેલા જે પણ લોકો છે એમને આર્થિક રીતે બહુ હેરાન થવું પડે છે, અને મેમ્બર્સ પણ હેરાન થાય છે। પ્લીઝ અમારી રિક્વેસ્ટ સાંભળો અને જીમ ચાલુ કરવાની પરમિશન આપો। બિલકુલથી અન્ય પણ આપણી સમક્ષ લોકો હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું। શું માંગ છે આપણી, કારણ કે કેટલો આર્થિક ફટકો પડ્યો છે જીમ ચાલકોને અને જીમમાં વ્યવસાય કરતા જે કર્મીઓ છે તેમને? હું અહીંયા જીમ એમ્પ્લોય છું, તો સવા વર્ષથી અમે આ રીતે અમારું જીમ બંધ છે। અમારા ઓનર સવા વર્ષથી અમને એ રીતે આપી રહ્યા છે, હવે અમે ક્યાં સુધી એમની પાસે માંગ કરીએ? હવે અમારે પણ ઘરે બેસવાનો વારો ના આવે, એના લીધે સરકારને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે જીમ ચાલુ કરે। બિલકુલથી આપણી સમક્ષ અન્ય પણ જે જીમના સંચાલક છે તે હાજર છે, તેમની સાથે વાત કરીશું। કેટલી વખત કોર્પોરેશનને રજૂઆત કરી જીમ ચાલુ કરવા માટે? મ્યુનિસિપલ કોર્પોરેશન, હોમ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર ઓફિસ, ત્યાં છેલ્લા ઘણા સમયમાં અનેક વખત અમે અરજી કરી છે, આવેદનપત્ર આપ્યા છે, અને દર વખતે અમને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવી છે।